નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપની સાથે હું છું રિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને હાલના કલેક્ટર પર સરકારી જમીન અને ખેડૂતોની પોતાની જમીન બાબતે ખોટા હુકમો કરી બેફામ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની લેખિતમાં રજૂઆત અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગને કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને હાલના કલેક્ટર પર સરકારી જમીન અને ખેડૂતોની પોતાની જમીન બાબતે ખોટા હુકમો કરી બેફામ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની લેખિતમાં રજૂઆત અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગને કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે. હાલના કલેક્ટર જે આર ડોડિયા એ સરકારી જમીન અને વિવાદી અને પ્રતિવાદીઓની જમીન બેફામ રીતે ખોટા હુકમો કર્યા છે, જેમાં દ્વારકા તાલુકાના કુરંગા ગામની જમીન 25 એપ્રિલ 2018ના રોજ ખોટા હુકમ કરી અરજદારને બોલાવી અને લાખો રૂપિયાની માંગ કરી લંચ રકમ આપતા અરજદાર વિરુદ્ધ હુકમ કરવામાં આવ્યો હતો અને મનફાવે તેવા હુકમો કર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે એ કે પટેલ 22/6 તેમજ 19/8 સુધી જિલ્લા કલેક્ટર હતા અને દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલા ઘડી ડિટર્જન્ટ કંપનીને કરોડોની જમીન HK પટેલ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી અને ખોટા હુકમ કરી તાત્કાલિક જમીનનો આપવામાં આવી હતી અને સાથે જ બિનખેતી નવી શરત જૂની શરત વિવાદી પ્રતિવાદીના જમીનના કેસો તેમજ હત્યારના પરવાના તેમજ મનફાવે તેવા હુકમ કરી ગરીબ પ્રજાને હેરાન પરેશાન કર્યા છે. તે સંબંધિત ખાતાકીય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાય છે. અમે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ કોઈ ગેરકાયદેસર કે ખોટા હુકમ કરવામાં આવેલ નથી. આપ દ્વારા પૂછ્યા અનુસાર સદર અરજીમાં કોઈ ચોક્કસ કેસ બાબતે રજૂઆત નથી. જનરલ પ્રકારની રજૂઆત છે તો એ બાબતે કોઈ સ્પેસિફિક વાત ન હોય, કોઈ સ્પેસિફિક જવાબ આપી શકાય નહીં. પરંતુ અમારા ટેન્યોર દરમિયાન અમે નિયમ અનુસાર નિષ્ઠાપૂર્વક અને કાયદાનુસાર કામ કરેલ છે. આવો કોઈ પ્રસંગ બનેલ નથી. હથિયાર પરવાના મંજૂર કરવા બાબતની રજૂઆત જોઈએ તો છેલ્લા લગભગ સવા વર્ષના અમારા ટેન્યોર દરમિયાન અપવાદરૂપ સંજોગો સિવાય રિવોલ્વર પિસ્તોલ હથિયાર અમે મંજૂર કરેલ નથી. ઘણા મોટી સંખ્યામાં આવી હથિયાર પરવાના માગતી અરજીઓ અમારા તરફથી નામંજૂર કરવામાં આવેલ છે. માટે આવી રીતે નામંજૂર થયેલ હથિયાર પરવાનાની અરજદાર નારાજ થઈ અને આવી રજૂઆત કરી હોય એવું બની શકે છે. આપે જે મને અરજી બતાવી એ અરજી કરનાર વ્યક્તિને હું ઓળખતો નથી. કદી આ કચેરીમાં તેઓ આવ્યા નથી અને અમારી સમક્ષ એમનો કોઈ કેસ લઈને આવ્યા હોય કે કોઈ ચોક્કસ કેસ બાબતે વાત કરી હોય એમણે એવી કોઈ વિગત બનેલ નથી. આ કચેરીમાં તેઓ જોડે કોઈ મુલાકાત પણ અમારી થયેલ નથી. મારું નામ કિશોરભાઈ નથવાણી, જામનગરથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંને કલેક્ટરો વિરુદ્ધમાં, એટલે કે કલેક્ટર HK પટેલ અને શ્રી ડોડિયા વિરુદ્ધમાં તારીખ 30/10/2018ના રોજ મહેસૂલ વિભાગમાં શ્રી પંકજકુમાર શ્રીને લેખિત ફરિયાદ કરીને જણાવેલ છે કે ભાઈ આ બંને અધિકારીઓ એટલે કે બંને કલેક્ટરો દ્વારા ગેરરીતિઓ અનેક પ્રકારની આચરવામાં આવેલી છે. આ બંને કલેક્ટરો દ્વારા દેવભૂમિ દ્વારકા જામખંભાળિયામાં કલેક્ટર તરીકે ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે જે જમીનો ફાળવવામાં આવેલી હતી જે તે સમયે રદ થયેલી જમીનો છે, એમ છતાં પણ HK પટેલ તેમજ શ્રી ડોડિયા દ્વારા અનેક પ્રકારના ખોટા હુકમો કરીને આ બંને કલેક્ટરોએ લાંચની રકમો લઈ અને ખોટા હુકમો કરવામાં આવેલા છે. ત્યારબાદ HK પટેલે જે તે સમયે જામખંભાળિયા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા હતા એ સમય દરમિયાન HK પટેલે જામખંભાળિયા જિલ્લાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામમાં જે ઘડી ડિટર્જન્ટ નામની કંપનીની સ્થાપન કરવામાં આવેલું છે એ સમય દરમિયાન 150 થી 200 વીઘા જમીન બિનખેતી જે કરવામાં આવેલી છે એ બિનખેતીની અંદર કલેક્ટરની સૂચના અને કલેક્ટરની મીઠી નજર હેઠળ
કુરાગા ગામમાં જે બિનખેતીઓ કરવામાં આવેલી છે, ભાયા વેરસી લુણા અને પરબત વેરસી લુણા, આ બંને બંને ભાઈઓ છે. આ બંને ભાઈઓની જમીન જે એ ભાઈ કુરંગા ગામમાં આવેલી છે, આ બંને ભાઈઓની જમીન 200 વીઘા જેટલી જમીનો છે. અને 1 થી સર્વે નંબર 7 સર્વે નંબરની જમીનો આવેલી છે. સર્વે 7 નંબર સર્વેના છે. તો આ બંને ખેડૂતે અનેક વખત રજૂઆતો કરેલી છે કે અમારી જમીનોમાં કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓ ના નોડિયું, કે જેથી કરીને નોડિયું એટલે કે તલાટી મંત્રીનો નોડિયું, સર્કલનો નોડિયું, જે તે મામલતદારનો નોડિયું, ડેપ્યુટી કલેક્ટર, પીજીવીસીએલ, જીઈબીના નોડિયું, કાર્યપાલક ઇજનેર, પંચાયત સ્ટેપ પંચાયતના નોડિયું લઈ અને પછી જ કલેક્ટરે બિનખેતીના હુકમો કરવાના હોય છે. પરંતુ આ એચકે પટેલે પોતાની હિંમત દાખવી અને બેફામ રીતે ઘડી ડિટર્જન્ટના સમર્થનમાં અનેક પ્રકારની જમીનો ફાળવવા માટે પોતે ખુદે અંગત અને પર્સનલ રસ લઈ અને સહયોગ આપેલ છે અને સરકારને કરોડો રૂપિયાની નુકસાની કરાવેલ છે. આ બાબતે મેં શ્રી પંકજકુમાર અધિક મહેસૂલ સચિવશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં હજુ સુધી, એટલે કે આજ દિન સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હવે શું કામ અને શું કયા કારણસર કાર્યવાહી કરવામાં નથી આવતી તેની આવનારા દિવસોમાં એના ખુલાસાઓ થશે. એક કહેવાતા મંત્રી હાલના કુરંગાના અમુક ખેડૂતોને બોલાવી અને એમની સાથે વાટાઘાટો કરી અને આ પ્રકરણને દબાવવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે. એ મંત્રીનું આવતા દિવસોમાં નામ પણ જાહેર કરીશું કે આ મંત્રી દ્વારા આ બંને કે 3 ખેડૂતોને કઈ રીતે ધમકાવવામાં આવે છે કે કઈ રીતના સહેલાઈથી કામ કરાવે છે, એ આવતા આવનારા દિવસોમાં અમે આની પણ જાહેરાત કરશું અને રજૂઆત કરશું ઉચ્ચ કક્ષાએ અને મુખ્યમંત્રીશ્રીને. ખરેખર આ બંને કલેક્ટરો વિરુદ્ધમાં એન્ટી કરપ્શન તેમજ મહેસૂલ વિભાગ દ્વારા કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ થાય તો આ બંને કલેક્ટરોએ કેટલા કેટલા હુકમો કરેલા છે, કઈ કઈ પ્રકારના હુકમો કરવામાં આવેલા છે, એ હુકમો કેટલા સાચા અને કેટલા ખોટા છે એનું ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારનું કૌભાંડ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બહાર આવે તેવી શક્યતાઓ છે. એ દરમિયાન બીજા પણ અનેક અધિક કલેક્ટરો, ડેપ્યુટી કલેક્ટરો અને કલેક્ટરો દ્વારા ખૂબ જ પ્રકારનું આજના તબક્કે પણ આવા ખોટા હુકમો કરી અને લાખો રૂપિયાની લાણીઓ લેવામાં આવે છે. આ આ બાબત સરકારને પણ ધ્યાનમાં હોવા છતાં આ બાબતે કોઈ નવો કાયદો અથવા તો કોઈ નવા નીતિ નિયમો સરકાર દ્વારા આજ દિન સુધીમાં લાવવામાં કેમ નથી આવતા તે પણ એક શંકાના દાયરામાં છે. ખરેખર આ બાબતે ઝીણવટભરી તપાસ કરી અને આ બંને કલેક્ટરો વિરુદ્ધમાં ખાતાકીય તપાસ અને એન્ટી કરપ્શન દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવી જરૂરી છે. કેમ? કારણ કે આ બંને કલેક્ટરો અને એમના પરિવારજનો, તેમના સગાઓ દ્વારા કુલ કેટલી સંપત્તિઓ એકત્રિત કરેલ છે, કુલ કેટલા સમયથી આવા કારસ્તાન અને આવા કૌભાંડો આચરે છે, આવા ખોટા હુકમો. એટલે કે હમણાં ટૂંકા સમયમાં એક ગરીબ ખેડૂત છે, સામત વજા ગઢવી, એ રહેવાસી ભોગાતના છે, તાલુકો કલ્યાણપુર. એમને વિવાદી તરીકે એમના વિરુદ્ધમાં, એમને પોતે આ પ્રાંત વિરુદ્ધ અને જે તે મામલતદાર વિરુદ્ધમાં કલેક્ટરમાં રજૂઆત કરેલી. કલેક્ટરે એમને એક વખત રૂબરૂ પણ બોલાવેલા છે કે તમે આવજો, પરંતુ કલેક્ટરનું અને સામંતભાઈનું કોઈ સેટિંગ ન થતાં સામંતભાઈ વજાભાઈ ગઢવી વિરુદ્ધમાં કલેક્ટરે ખોટો એવો હુકમ કરેલો છે. આ હુકમ, આ હુકમના હુકમ નંબર અને રજૂઆત, આ બધી વસ્તુ મેં પંકજકુમાર શ્રી અધિક સચિવ મહેસૂલને પણ મેં લેખિતમાં જણાવેલ છે. કારણ કે આવા ગરીબ ખેડૂતો સાથે આવી ઠગાઈ કરવી અને આ રીતના ખોટા ઠરાવો અને ખોટા હુકમો કરવા એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. ભોગતના તાલુકો કલ્યાણપુરના ભોગતના સર્વે નંબર 614/558/3/745/1 તથા 511 નંબરની જગ્યામાં ખરેખર એ ખેડૂત છે, ખરેખર એ બધા પરિવારની જગ્યા છે. સરકારના કોઈ પ્રતિનિધિઓની ભૂલના કારણે એક જ વ્યક્તિના નામે થઈ ગયેલો હોવા છતાં એની રજૂઆત આ કલેક્ટર કલેક્ટર કચેરીની અંદર એક જજના સોમાનથી આ ખેડૂતે રજૂઆત કરેલ હોવા છતાં એ ખેડૂત સાથે હાલના કલેક્ટર શ્રી ડોડિયા દ્વારા આ ખોટા હુકમો અને ખોટી રજૂઆતો કરેલ છે. આ આરજે ડોડિયા મૂળ હાલમાં એ પોતે મણિનગરમાં રહે છે, અમદાવાદ મણિનગરમાં.
હાલમાં ગયા દિવસોમાં પણ મામલતદાર જામખંભાળિયાના મામલતદાર ચિંતન વૈષ્ણવ ખૂબ જ મોટા વિવાદો કરેલા છે. ચિંતન વૈષ્ણવ જે જે જગ્યાએ રેડ કરેલ છે, જે જે જગ્યાએ સાચી ખોટું કારસ્તાનું કરેલા છે, આટલો આટલો મોટો ભ્રષ્ટાચાર કરેલ છે, એ માત્ર ને માત્ર આરજે ડોડિયાની મીઠી નજર હેઠળ અને એમના સહમતિથી અને એના સહયોગથી જ આવું કરવામાં આવેલું છે. આજે હું તમને બતાવું કે અમારા જામનગર જિલ્લાના કલેક્ટર શ્રી રવિશંકર છે તો એ એટલા બધા નીતિ નિયમોથી અને એટલા બધા નોન કોર્પોરેટના માધ્યમથી કોઈ પણ વ્યક્તિઓ છે એમને સાચી દિશા ને સાચી વાત જણાવવી એ એમનું કર્તવ્ય છે. અમે એવું ઈચ્છીએ છીએ કે રવિશંકર જેવા જ ગુજરાતની અંદર તમામ જગ્યાએ કલેક્ટર હોય તો એવી કોઈ ભ્રષ્ટાચાર કે આવા કોઈ કારસ્તાનો આચરવાની કોઈ શંકાને સ્થાન જ નથી રહેતું. આવા રવિશંકર જેવા નિષ્ઠવાન અધિકારી અને નિષ્ઠવાન કલેક્ટર હશે તો દેવભૂમિ દ્વારકામાં કોઈ કરપ્શન અને કોઈ કૌભાંડો આચરવાનો કોઈ સવાલ નથી આવતો. બીજું મારે એ જણાવવું છે કે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાની અંદર અમુક બિલ્ડર્સો અને અમુક જમીન માફિયાઓ કે એ લોકો અને આરજે ડોડિયાની મિલીભગતથી એ લોકોનું કરપ્શનના સેટિંગો આચરી અને જામખંભાળિયા તાલુકાની અને જામખંભાળિયાની જમીનોમાં બિનખેતી કે જે થવાને પાત્ર બિનખેતી નથી, એરપોર્ટની જગ્યા છે ભાઈ, સોરી આપણે ભાઈ એરફોર્સની જગ્યાની બાજુમાં બિનખેતીને થવાને પાત્ર ન હોવા છતાં પણ આ બંને કલેક્ટરોની મીઠી નજરના કારણે ખૂબ જ જમીનો બિનખેતીઓ કરવામાં આવેલ છે. ગેરકાયદેસરો બિનખેતીઓ કરી અને એની પાછળ લાંચની રકમો આચરેલી છે. આજે છેલ્લા 2 કે 3 મહિનાના સીસીટીવી ફૂટેજ દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરીના મેળવી તાત્કાલિક અને એની અંદર કોણ કોણ કેટલી અવરજવર કરે છે એ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જશે કે આ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીની અંદર કોઈ કયા અધિકારીઓ કેની મીઠી નજર હેઠળ અને કઈ રીતનું કારસ્તાન આચરવામાં આવે છે અને કયા દલાલોના માધ્યમથી કલેક્ટરોની પાસે આવા બિલ્ડરો ભૂમાફિયાઓ તેમજ આ બિનખેતીના જે કારસ્તાનો ચાલી રહ્યા છે એ આ કલેક્ટર આની અંદર સુકામ ઇન્ટરફિયર થાય છે અને સુકામે એ પોતે જ કરે છે અને પોતાની જગ્યા છે એવું વલણ આચરી અને બેફામ રીતે 24-48 કલાકોમાં પણ હુકમો કરવામાં આવેલ છે, 1-1 તારીખમાં પણ પૂર્ણ કરવામાં આવેલા છે. આવા આ કૌભાંડ અને આવા ભ્રષ્ટાચારોને તાત્કાલિકપણે અટકાવવા જરૂરી છે. આ બાબતે ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના નિષ્ઠવાન એવા કહેવાતા શ્રી પંકજકુમાર કે જે નિષ્ઠવાન અધિકારી છે એ ગુજરાતના અધિક મુખ્ય સચિવશ્રી છે એમને પણ અમે અવારનવાર રજૂઆતો કરેલી છે, અમે અવારનવાર ટપાલોથી પણ એમને સાચી વાત જણાવી છે. એમને પણ હાલના કલેક્ટરને પણ અનેક વખત સૂચનાઓ આપેલી છે કે દેવભૂમિ દ્વારકાની અંદર જે જે કાર્યો થવામાં તમે નિષ્ફળ છો એ બાબતે ઘણી બધી વખત ટકોર પણ કરેલી છે. આ બાબતે તાત્કાલિકપણે અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એ મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, અનેક વખત પુરાવા સાથે પણ રજૂઆત કરેલ છે અને હજુ પણ કરનાર છું જે વસ્તુ આપના ધ્યાને આવે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ગોવિંદ કરમોર જામખંભાળિયા.